नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता। न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 9 जुलाई 2022 जोईए आजना समाचार। लोकसेवा सार्वजनिक ट्रस्ट द्वारा वरसादना दिवसोमां झूपड़पट्टी विस्तारमां लोकोने मदद करवा सेवा कार्यो कराया। लोकसेवा सार्वजनिक ट्रस्ट द्वारा गरीब झूपड़पट्टी विस्तारमां लोकोने मदद करवा माटे झूपड़पट्टी विस्तारमां दाताओना सहकारथी 300 જેટલા ઝૂંપડપટ્ટીના પરિવારોને વરસાદને કારણે જે મુશ્કેલીઓ પડી રહી છે તેનાથી લોકોને મદદ કરવા તાલપત્રી, સૂકો નાસ્તો, પ્લાસ્ટિકના ડબ્બા વગેરે રૂબરૂ જઈ વિતરણ કરવામાં આવ્યા છે અને મદદરૂપ બનેલ છે। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું કે આપશ્રીને જણાવું તો હાલ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર હવામાન ખાતાની એક આગાહી છે કે 5 દિવસ માટે મૂસળાધાર વરસાદ પડવાની આગાહી સરકાર દ્વારા આપવામાં આવી છે। એ અનુસંધાને અમારા દાતા પરિવાર શ્રીમતી માયાબેન રમેશભાઈ દેઢિયા મૂળ ભૂજપુર મુંદ્રાના છે અને હાલે એ લોકો યુએસએ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે। ત્યારે કચ્છ ઉપર જ્યારે આવી 5 દિવસની આગાહી આવી ત્યારે દાતા પરિવારે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી ભુજની અંદર અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો માટે ખરેખર આશ્રય માટેનું સ્થાન નથી અને જે લોકો આવા વરસાદમાં નાના બાળકો અને પરિવાર હેરાન થતા હોય છે તો આવા પરિવાર માટે તાત્કાલિક ધોરણે એમને ચોમાસાની અંદર પાણીમાં સુરક્ષિત રીતે રહી શકે એના માટે તાલપત્રી અને ખાસ કરીને દાતા પરિવારે થોડું લાંબુ વિચાર્યું અને આ 5 દિવસના સળંગ આગાહીના કારણે એ લોકોના પરિવારના નાના બાળકો માટે એક પ્લાસ્ટિકની બોક્સની અંદર 3-4 કિલો જેટલો સૂકો નાસ્તો અને ફ્રૂટ આપવા માટે નક્કી કરાયું હતું। તો આજરોજ અમે ભુજના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ પરિવારોને તાલપત્રી સાથે સાથે પ્લાસ્ટિકની બોક્સની અંદર 3-3.5 કિલો જેટલો જે નાસ્તો છે એ આજે અમે અલગ અલગ વિસ્તારોમાં અર્પણ કરીશું। હાલ અમે 150 લાભાર્થીઓને પરિવારોને લાભ મળે એ માટેની અમે વ્યવસ્થા કરી છે અને આગામી સમયમાં દાતા દ્વારા પણ અમને જણાવ્યું છે કે વધુ જરૂરિયાત જો આ બાબતે જણાય તો આગામી સમયમાં બીજા પણ આવા 100-150 પરિવારોને અમે આવરી લેશું। ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારોને અત્યારે સતત સવારથી વરસાદ ચાલી રહ્યો છે ત્યારે ચાલુ વરસાદમાં જ અમે આ પ્રક્રિયાને આગળ વધાવીએ છીએ અને જેમ બને એમ વહેલી તકે આ લોકોને વસ્તુઓ પ્રોવાઈડ કરી અને મદદરૂપ થવાનું એક કાર્ય કરી રહ્યા છીએ। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે, શ્રી હેમેન્દ્રભાઈ જે એમના સૂત્રધાર છે એમની સાથે મારો 15 વર્ષનો પરિચય છે। સમાજ ઉત્કર્ષના અનેક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા સક્રિય રહે છે અને અગ્રણી રહીને એ સેવાનું કામ ખૂબ સારી રીતે કરે છે, તેનાથી હું ખૂબ સારી રીતે પરિચિત છું। અને તાજેતરમાં આ જે પ્રશ્ન ઊભો થયો છે પાણીને કા વરસાદને કારણે, તો એમાં પણ તરત જ ઝંપલાવી દીધું એમણે કે ભાઈ આપણે આ આફતગ્રસ્તોને મદદરૂપ બનવું, આ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદરૂપ બનવા માટે એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને દાતાએ તરત જ એમને સહકાર આપ્યો, જેને કારણે ખૂબ સારું કામ થશે એવો આવી અભિલાષા છે। અને તેમને પણ એમણે એ પણ ખાતરી આપવામાં આવી છે કે આ વસ્તુનું વિતરણ થઈ જાય પછી પણ બીજી જરૂરિયાત ઊભી થશે તો એમાં પણ તેઓ મદદરૂપ બનશે। આવા દાતાને પણ હું નમન કરું છું, ખૂબ સારા કામમાં તેઓ હંમેશા સહયોગી બન્યા છે એ ખૂબ મોટી વસ્તુ છે। માયાબેન રમેશભાઈ દેઢિયાની પ્રવૃત્તિથી તાજેતરમાં મારે પરિચય થયો એટલે ત્યારે મેં જાણ્યું કે તેમને સારા કામમાં યોગદાન આપવાની ઈચ્છા છે અને સારી રીતે કામ થઈ શકે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, એ અભિનંદનીય છે, થેન્ક યુ। એ રીતે વરસાદના સમયમાં રોજીરોટી રોજગાર ગુમાવનાર ગરીબ લોકોને મદદ કરાઈ હતી। ફાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા। વધુ માહિતી માટે મોબાઈલ નંબર
6664032 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોસ મુંદ્રા રોડ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.